સ્વાગત છે મિત્રો આપણી સહિયારી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબ અપડેટ્સમાં. તો મિત્રો ભરતી રિલેટેડ તમામ માહિતી તમને આપણી ચેનલમાં મળી છે. સૌ પ્રથમ તો ચેનલમાં નવા હોય તો જરૂરથી મિત્રો સબસ્ક્રાઇબ કરી નાખો, પાછળનું બેલ આઇકન પ્રેસ કરી શકો છો. મિત્રો તો આજે એક ન્યૂઝપેપરમાં ક્લિપ આવી છે, તો હું તમને સંપૂર્ણપણે માહિતી આપી દઉં. તમે અહીં જોઈ શકો છો કે વિદ્યાસહાયકની ભરતીમાં જગ્યાઓને લઈને અહીં વધારવા શિક્ષણ મંત્રીને રજૂઆત. તો ઘણા ટાઈમથી ઉમેદવારો રજૂઆત કરે છે, આજે 70 દિવસ પૂર્ણ થયા મિત્રો, પરંતુ હજી પણ ઉમેદવારોને કોઈપણ પ્રકારે ન્યાય આપવામાં આવ્યો નથી. 60% ભરતીની સામે માત્ર 20% જ ભરતી કરતા વિદ્યાસહાયક રોષમાં. તો ઉમેદવારો તમે જોઈ શકો છો કે 19,000 પ્લસ જગ્યા ખાલી છે, અને જ્યારે 33,000 જગ્યા ભરતી કરવામાં આવી હતી મિત્રો, તે બાબતે બહુ જ મોટા અપડેટ હતા. ન્યૂઝપેપરમાં હંમેશ કવર કરવામાં આવે છે અવનવી અપડેટ, તો પણ હું ગમે નથી સારા અને સાચા રિસર્ચમાંથી તમારી માટે માહિતી લાવું છું. બધા જ રાજ્યમાં વર્ષ 2021ના મહત્તમ મુજબ કુલ ખાલી જગ્યા અહીં તમને જોઈ શકો છો. 60% ભરતીના નિયમ સામે માત્ર 20% ભરતી કરવામાં આવી છે. આથી વિદ્યાસહાયકની ભરતીમાં જગ્યાઓ વધારવા માંગ સાથે ઉમેદવારોને કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રીને રજૂઆત કરી. તો જે આપણા કેન્દ્ર સરકારના જે શિક્ષણ મંત્રી છે, તેમને આપણા ઉમેદવારો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, પત્ર વ્યવહાર કરવામાં આવ્યો હતો, અને ખૂબ જ સારું એવું પગલું કહી શકાય મિત્રો. ત્યાર પછી રાજ્યભરની પ્રાથમિક શાળામાં શિક્ષકોની 18,000 જેટલી જગ્યાઓ ખાલી હોવા છતાં પણ શિક્ષણ વિભાગે માત્ર 3,300 વિદ્યાસહાયકની ભરતી કરી છે. આથી RTIના નિયમ મુજબ 12,000 જગ્યાઓ ભરવાની માંગણી સાથે વિદ્યાસહાયક ઉમેદવારો 2 માર્ચ સુધી લડત ચાલી હતી. તેમ છતાં રાજ્યના શિક્ષણ વિભાગોમાં વિદ્યાસહાયકની ભરતીમાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી. તો તે બાબત યોગ્ય છે, 2 મહિના સખત મહેનત ચાલી છે, પરંતુ હજી નિર્ણય કોઈ નથી આવ્યો. તો તમે જોઈ શકો છો, તમે છતાં રાજ્યના કોઈ પણ નિર્ણય કરવામાં નથી આવ્યો, અને આથી કંટાળેલા વિદ્યાસહાયક ઉમેદવારોએ વિદ્યાસહાયકની ભરતીમાં જગ્યા વધારવા અહીં જે માગણી કરી છે, અને તમે જોઈ શકો છો કે કેન્દ્ર સરકારના શિક્ષણમંત્રીને લેખિત રજૂઆત કરી છે. તેમાં ગત વર્ષે 2019ના મહત્તમ મુજબ 300 જગ્યાઓ છે, અને તે પછી 4 વખત શિક્ષકો વય નિવૃત્ત થઈ ગયા અને વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો તમે સંપૂર્ણ બાબત જોઈ શકો છો, વધુ બહુ જ મસ્તની બધી જ માહિતી છે મિત્રો. તો તમે ફ્રી હોય તો ધ્યાનથી નિરાતેથી યોગ્ય ટાઈમ મળે તો પ્લીઝ જરૂરથી આ સ્ક્રીનશોટ પાડીને વાંચી શકો છો, અથવા તો વિડીયો પોઝ કરીને પણ તમે વાંચી શકો છો. લાંબો વિડીયો બનાવે તો ઉમેદવારો વિડીયો જોતા નથી, પછી યોગ્ય માહિતી મળતી નથી અને ગેરમાર્ગે દોરાય છે, અને પછી કોમેન્ટ કરે છે કે તમે ગેરમાર્ગે દોરો છો, તમને બોલતા નથી આવડતું. તે માટે હવે બહુ લાંબા વિડીયો નહીં આવે, 1-2-3 મિનિટ વધુ કોઈક વિડીયો કોઈક બહુ ઇમ્પોર્ટન્ટ હશે તો જ આપણે લોંગ વિડીયો મેકશું, પરંતુ વધુ વહેલી તકે સમજાઈ જાય ઉમેદવારોને, તે માટે આપણે સ્પષ્ટ કરી દઈએ. તો નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખો, વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી અને બધા જ ઉમેદવારો સુધી શેર કરો. મિત્રો મળીએ હવે નવા વિડીયોમાં.